नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। आपनो देश भारत खूबज धार्मिक अने आध्यात्मिक मान्यताओ साथे जोड़ायेल देश छे। जी हाँ दर्शक मित्रों, अहीं धर्म अने देवी देवताओं में लोको श्रद्धा धरावे छे, तो साथे ज केटलाक लोको एवा पण छे के तेओ अशुभ दुष्ट शक्तिओ में पण मानता होय। हवे आपणा देश में दर्शक मित्रों एवी घणी जग्याओ आवेली छे जे एवुं मानवामां आवे एवी रहस्यमय जग्याओ छे आ, के ज्यां दुष्ट शक्तिओ के पछी एम कहीए भूत प्रेतनो वास छे तेम मानवामां आवतुं होय छे। आवी ज केटलीक भूतिया जग्याओमां सौथी प्रसिद्ध स्थळ जो कोई होय तो ते छे राजस्थानमां। जी हाँ दर्शक मित्रों, अहींना भानगढ़ किल्लानी अमे वात करी रह्या छीए। आ किल्लो जे छे ते अलवर जिल्लानी अरावलीनी पहाड़ियोमां सरिस्का अभयारण्यनी सरहद पर आवेलो छे। कहेवाय छे के आ किल्लो प्रथम दृष्टिए एक अजीब अने डरामणो अहसास पैदा करे छे, जो के साथे साथे आ किल्लो सुंदर पण घणो छे। एवी अनेक वातो वहेती थती होय छे दर्शक मित्रों के अहीं भूत प्रेतनो वास छे, अने आ ज कारण छे के धीमे धीमे गामडाओनी वस्ती आ स्थळथी दूर थती गई। खास वात अहींनी ए छे के भारतीय पुरातत्व सर्वेक्षण विभागे स्थानिक लोको अने प्रवासीओने किल्लामां रात्रि दरमियान प्रवेशवा पर प्रतिबंध मूक्यो छे। जी हाँ दर्शक मित्रों, कहेवाय छे के अत्यंत सुंदर पण रहस्यमय छे आ जग्या, आ स्थळ, आ किल्लो, જે ને જોવા માટે લોકો વિદેશથી પણ આ કિલ્લાની મુલાકાતે આવતા હોય છે। જો કે ખબરો મુજબ અહીં સાંજના 6 વાગ્યા બાદ પ્રવેશ પર છે પ્રતિબંધ। કેમ, શું થાય છે 6 વાગ્યા પછી અહીં, એવું જ વિચારો છો ને આપ? તો જાણીએ સમગ્ર મામલે ડિટેલમાં। જો દર્શક મિત્રો તમને રહસ્યમય જગ્યાઓ પર ફરવાનો શોખ હોય ને, તો રાજસ્થાનમાં આવેલ આ ભાણગઢના કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તેમ કહેવાય છે। જી હા, એમ કહેવાતું હોય છે કે આ કિલ્લો જોવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવતા હોય છે। જો કે આ કિલ્લો એટલો રહસ્યમય છે કે હજુ પણ તેની પહેલી વણ ઉકેલાયેલ જ છે। જી હા દર્શક મિત્રો, કિલ્લા વિશે અનેક કહાનીઓ છે પ્રચલિત। જો વાત કરીએ તો દેશના સૌથી ભૂતિયા સ્થળ તરીકે જાણીતું છે આ। જો આ કિલ્લાને લઈને પ્રચલિત કહાની અંગે આપણે ડિટેલમાં વાત કરીએ તો ભાણગઢ કિલ્લો જે છે તેની સાથે અનેક રહસ્યમય કહાનીઓ જોડાયેલી છે। ખબરો મુજબ મોટે ભાગે લોકોનું એમ માનવું છે કે આ કિલ્લો ભૂતિયા છે, પણ તેમ છતાં લોકો કિલ્લાને જોવા માટે તીવ્ર ઈચ્છા ધરાવતા હોય છે, કારણ કે છે જ આ કિલ્લો એટલો સુંદર તેમ કહેવાય છે। જી હા દર્શક મિત્રો, સ્થાનિક લોકોમાં સમ્રાટ માધવસિંહની કહાની, આ જે કહાનીઓ છે પ્રચલિત તેમાં ખૂબ જ પ્રચલિત કહેવાતી હોય છે। જે અનુસાર આપણે આ કહાની પર નજર કરીએ તો ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ તેમણે આ શહેરનું નિર્માણ કર્યું હતું। એટલે કે દર્શક મિત્રો, સમ્રાટ માધવસિંહે આ શહેરનું નિર્માણ કર્યું હતું તેમ કહેવાય છે। તેઓ એક તપસ્વી હતા અને ધ્યાનમાં તેઓને રહેવું ગમતું હતું। સંતે શરતી મંજૂરી આપી હતી તેઓને, જે અનુસાર મહેલનો પડછાયો તેમના પ્રાર્થના સ્થળ પર પડવો જોઈએ નહીં તેમ કહેવાય છે, અને જો આવું કંઈક થાય એટલે કે તેઓના મહેલનો જે પડછાયો છે તે પ્રાર્થના સ્થળ પર પડે તો મહેલ વેર વિખેર થઈ જશે તેમ તેઓને જણાવવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આને લઈને એમ પણ કહેવાતું હોય છે કે જ્યારે મહેલ બન્યો તો તેનો પડછાયો સંતના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને ભાણગઢ તે જ સમયે વેર વિખેર થઈ ગયો। જી હા, કહેવાતું હોય છે કે સંતના ક્રોધ બાદ ભાણગઢ એક શાપિત શહેરમાં ફેરવાયું અને બાદમાં તે વસી જ ન શક્યું। કેમ, તો એ પણ આપણે જણાવી દઈએ કે આની પાછળનું કારણ એ કહેવાય છે કે તેમાં કોઈ પણ સંરચના ક્યારેય જીવિત રહી શકવામાં સફળ થઈ શકી નહીં। દર્શક મિત્રો, અહીં ચોંકાવનારી વાત એ પણ છે કે બાલુનાથનું તપસ્યા સ્થળ આજે પણ ખંડેર અવસ્થામાં અહીં જોઈ શકાય છે। જોકે વૈજ્ઞાનિકો ભાણગઢની આ કહાનીઓને માનતા નથી, પરંતુ ગામના લોકો તો હજુ પણ કિલ્લાને ભૂતિઓ જ ગણે છે। રિપોર્ટ એવા સામે આવ્યા છે આને લઈને કે સ્થાનિકોનું એમ કહેવું છે કે તેમણે એક મહિલાના બૂમો પાડવાનો, બંગડી તોડવાનો અને રડવાનો અવાજ અહીંથી સંભળાય છે। અહેવાલો મુજબ તેમનું એમ પણ કહેવું છે કે કિલ્લામાંથી સંગીતનો પણ અવાજ આવે છે અને ક્યારેક ક્યારેક પડછાયો પણ દેખાય છે। કેટલાક લોકોને તો એવું પણ લાગે છે કે જાણે કોઈ તેમનો પીછો કરી રહ્યા હોય અને પાછળથી થપ્પડ મારતા હોય। તો અહીં કંઈક અજીબ વાસ પણ લોકોને આવતી હોય છે તેમ અહીંના લોકોએ જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે। દર્શક મિત્રો, આને લઈને વાત કરીએ તો ભાણગઢનો જે કિલ્લો છે તે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે અને ત્યારબાદ કિલ્લામાં કોઈને પ્રવેશ મળતો નથી।
तो दर्शक मित्रों जो आपने अहीं आ स्थळनी मुलाकात लेवी होय, आ किल्लो जोवा माटे जवुं होय, फरवा माटे जवुं होय, तो सूर्यास्त पहेला आ किल्लानी मुलाकात लई लेवी पड़ती होय छे। जी हां, खबर अनुसार आ किल्लाने पेरानॉर्मल एक्टिविटीनुं केन्द्र मानवामां आवे छे, जेथी आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडियाए अहीं रात्रे फरवा पर प्रवेश पर लगावी दीधो छे प्रतिबंध, तेवी खबरो छे, जेना कारणे किल्लामां रात्रे कोई रोकाई शकतुं नथी। जो कि दर्शक मित्रों आ एक खूब ज सुंदर किल्लो छे अने तेने जोवा माटे तेनी सुंदरताना जे पण जुए छे तेना वखाण करवाथी पोताने रोकी शकता नथी, परंतु आ जे जग्या छे ने तेनी मुलाकात केटलाक लोकोने अजीब अनुभव पण अपावी शकती होय छे तेम पण सामे आवी रह्यु छे। અહીં જેના લોકોએ એવો દાવો કર્યો હોવાની અનેક ખબરો પણ સામે આવી કે તેમને એમ લાગતું હોય કે કોઈ તેમને ફોલો કરી રહ્યું છે, જેમ અમે આપને જણાવ્યું કોઈ તેમનો પીછો કરી રહ્યું છે। આટલું જ નહીં, અહીં પહોંચ્યા પછી ઘણા લોકોએ ખૂબ જ હતાશા અને ચિંતા પણ અનુભવી હોવાની ખબરો સામે આવી છે। તો દર્શક મિત્રો, જ્યાં દિવસના સમયે પણ લોકો કિલ્લાની અંદર જતા ડરે છે, ત્યાં સાંજના સમયે કિલ્લામાં જવા પર છે સંપૂર્ણ પ્રતિબંધ। જી હા, અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઘણી જગ્યાએ બોર્ડ લગાવ્યા છે જ્યાં સાંજના સમયે કિલ્લાની અંદર ન જવાની ચેતવણી આપવામાં આવી છે। કિલ્લાની આસપાસ રહેતા ગ્રામજનોએ એવો દાવો કર્યો હોવાના રિપોર્ટ છે કે જો કોઈ રાત્રે કિલ્લાની અંદર જાય છે તો તે ક્યારેય પાછો આવતો નથી। લોકોના મતે કિલ્લામાં ભૂતપ્રેત ફરતા હોય છે, વસવાટ કર્યો છે, જે ત્યાં જનારને મારી નાખે છે તેમ લોકોનું માનવું છે, તેવી ખબરો પણ સામે આવતી હોય છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।